તો આ તરફ અમીરગઢ ખાતે પણ આજે કોરોનાનું સંક્રમણ ના ફેલાય તે માટે સરકાર દ્વારા આપવામાં આવેલી ગાઈડલાઈન અનુસાર માસ્ક પહેરવું ફરજિયાત બનાવવામાં આવ્યું હોવા છતાં લોકો વગર માસ્કે ફરતા નજરે પડી રહ્યા છે, જેને પગલે આજે પોલીસ આક્રમક કાર્યવાહી હાથ ધરી હતી. અમીરગઢ તાલુકાનું ઇકબાલગઢ ગામ કે જે આજુબાજુના ગામડાઓનું વડુમથક ગણવામાં આવે છે, જેમાં રોજેરોજ આજુબાજુના ગામડામાંથી મોટી સંખ્યામાં લોકો પોતાની ઘરવખરી તેમજ પશુપાલન તેમજ ખેતીનો સામાન ખરીદવા માટે આવે છે. એક બાજુ COVID-19 એટલે કે કોરોના નામની બીમારી વિશ્વમાં ફેલાઈ ચૂકી છે, તેમજ આ કોરોના નામની બીમારી એકબીજાના સંપર્કમાં આવવાથી ફેલાય છે, જેના કારણે વિશ્વમાં લાખોની સંખ્યામાં ઘણા લોકો મૃત્યુ પામ્યા છે. આ બીમારીથી બચવા માટે આપની સરકાર દ્વારા મોઢા પર માસ્ક પહેરવા તેમજ સોશિયલ ડિસ્ટન્સનો નિયમ લાવવામાં આવ્યો છે, છતાં પણ ઘણા લોકો આવી કોઈ બીમારી ના હોય તેમ ખુલ્લા મોઢે ઇકબાલગઢની બજારમાં પોતાનું ટુ વ્હીલર પર મોજ મસ્તી માટે આમ તેમ આટાફેરા કરતા હોય છે, જેથી આજરોજ ઇકબાલગઢ ગામમાં પોલીસ દ્વારા આવા લોકો સામે લાલ આગ કરી માસ્ક વગર ફરતા લોકોને 200 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. પોલીસની આ કાર્યવાહીના કારણે મોઢા પર માસ્ક ના પહેરનાર ટુ વ્હીલર ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.